હવે જો મિત્રો તમે મુખ્ય સેવિકાની એક્ઝામની તૈયારી કરવા માંગતા હોવ તો અનએકેડમી પર નવી બેંચ સ્ટાર્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્પેશિયલ બેંચ છે મુખ્ય સેવિકાની એક્ઝામ માટે. 8 એપ્રિલથી આ બેંચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. બીજું કે તમને જણાવી દઉં કે મુખ્ય સેવિકાની આ એક્ઝામ ઉપર સૌથી પહેલી બેંચ છે અનએકેડમીના ઇતિહાસમાં. અત્યાર સુધીની સૌથી પહેલી બેંચ છે મુખ્ય સેવિકા એક્ઝામ માટે, બરાબર. ખાસ કરીને 2022 માટે જે લોકો તૈયારી કરવા માંગતા હોય તો આ બેંચમાં જરૂર જોઈન કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારો ટોટલી સિલેબસ કવર થશે. એન્ડ બીજું કે પોસ્ટ રિલેટેડ જે સબ્જેક્ટ છે એ પણ તમારો કવર થઈ જશે, બરાબર. જે તમારો પોસ્ટ રિલેટેડ સબ્જેક્ટ છે એનું માર્કેટમાં મટીરિયલ પણ ઘણું અનલિમિટેડ અવેલેબલ છે. તો એ સબ્જેક્ટ્સ આમ પરીક્ષામાં સૌથી વધારે વેટેજ પણ ધરાવે છે, રાઈટ. તો આ સબ્જેક્ટ્સને આપણે ખૂબ સારી રીતે તૈયાર કરવો પડશે. તો એનો તમને લાઈવ લેક્ચર મળી જશે. 8 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે. બાકીના સબ્જેક્ટ્સ પણ તમે જોઈ શકો છો. ટોટલી સિલેબસ કવર થઈ જશે. સિલેબસની બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. એક્ઝામ પહેલાં સિલેબસ કવર થઈ જશે. ઇવન એક્ઝામ પછી પણ પહેલાં પણ તમને જે રિવિઝન માટે ઘણો બધો સમય મળી જશે, બરાબર. એક્ઝામ પહેલાં તમારો ટોટલ સિલેબસ કવર કરી દેશે, બરાબર. તો જોઈન કરી શકો છો. નીચે લિંક આપેલી છે. સબસ્ક્રિપ્શન લઈ શકો છો એન્ડ તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી શકો છો. 8 એપ્રિલથી સ્ટાર્ટ થઈ રહી છે બેંચ. આપણો DD10 કોડ યુઝ કરજો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. બીજું કે એના સિવાય જો તમે PSI મેન્સની તૈયારી કરતા હોય તો એની પણ 6 એપ્રિલથી નવી બેંચ સ્ટાર્ટ થઈ રહી છે. ખાસ કરીને સ્પેશિયલી PSI મેન્સ એક્ઝામ માટે છે. તો મેન્સની તૈયારી કરતા હોય, પ્રિલિમ ક્લિયર થઈ ગયું તો જોઈન કરી શકો છો. એન્ડ એના સિવાય જે લોકો GPSC 2022 ટાર્ગેટ હોય તો પ્રિલિમ્સ પ્લસ મેન્સ નવી બેંચ સ્ટાર્ટ થઈ રહી છે 6 એપ્રિલથી. તો એ બેંચમાં પણ તમે જોઈન કરી શકો છો. જે બેંચનું નામ છે સારથી, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે જોઈન કરી શકો છો આ બેંચમાં અને તમારી તૈયારીની શરૂઆત કરી શકો છો. નવેમ્બર આ જે બેંચ છે પ્રિલિમ્સ અને મેન્સ કવર થઈ જશે, બરાબર. એના સિવાય પ્રાઇઝની વાત કરીએ તો તમે પ્રાઇઝ જોઈ શકો. ક્લાસ 3ના સબસ્ક્રિપ્શન પર 1 મંથથી લઈને 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે. DD10 કોડ યુઝ કરશો તો તમને જે ડિસ્કાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ પણ મળી જશે. એના સિવાય તમે GPSC જો સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય તો એમાં પણ તમે 1 મંથથી લઈને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. 10% ઓફ પણ મળી જશે, બરાબર. 10% આપણો DD10 કોડ યુઝ કરશો પછી તમને આ પ્રાઇસ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળી જશે. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાડ્યો આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજની સરકારી ભરતીની વાત કરીએ તો આજે રિક્રુટમેન્ટ આવેલી છે એ ગુજરાત સરકારમાં આ ભરતી આવેલી છે. ગુજરાત સરકારમાં વેસ્ટર્ન રેલવેમાં સેકન્ડરી સ્કૂલમાં આ રિક્રુટમેન્ટ આવેલી છે ઇંગ્લિશ મીડિયમ ટીચરની પોસ્ટ ઉપર, બરાબર. અલગ અલગ આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. એન્ડ બીજું કે તમને જણાવી દઉં કે આમાં કોઈ એક્ઝામ નથી લેવામાં આવવાની. ડાયરેક્ટ તમારું જે સિલેક્શન છે એ ઇન્ટરવ્યૂના બેઝ ઉપર તમારું સિલેક્શન થવાનું છે. ઇન્ટરવ્યૂના આધારે તમારું સિલેક્શન થશે. એન્ડ ખાસ જાણવું એ જરૂરી છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે, શું યોગ્યતા માગેલી છે આના માટે એપ્લાય કરવા માટેની. તો એ આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે માહિતી મેળવશો. એન્ડ બીજું કે મિત્રો, તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર નવા એને સબસ્ક્રાઇબ કરવાનું માગ્યો તો સબસ્ક્રાઇબ કરી શકો. આપણી ચેનલ પર આવા જ પ્રકારની જેન્યુઅન સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળશે. ગુજરાત સરકારની ભરતી હોય કે ભારત સરકારની, તમામ ભરતીના અપડેટ આપણી ચેનલ પર રેગ્યુલર જોવા મળશે. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે વેસ્ટર્ન રેલવેમાં જે ટીચરની જગ્યા ઉપર આ જે રિક્રુટમેન્ટ આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે રિક્વાયરમેન્ટ છે એ પાર્ટ ટાઈમ ટીચર્સ માટે છે, કોન્ટ્રાક્ટ બેઝિસ ઉપર છે, બરાબર. એન્ડ રેલવે સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ વલસાડમાં આ રિક્રુટમેન્ટ આવેલી છે. આગળ આપણે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ નેમ ઓફ પોસ્ટ આપેલી છે. કઈ કઈ અલગ અલગ પોસ્ટ આવેલી છે? TGT એટલે કે ટ્રેનિડ ગ્રેજ્યુએટ ટીચર હિન્દીમાં એક વેકેન્સી છે. TGT ટીચર મેથ્સમાં છે, એક વેકેન્સી છે. એવી રીતે તમે વિડીયોમાં પોઝ કરી અને સબ્જેક્ટ્સ વાઇઝ જોઈ શકો છો. મેથ્સ, સાયન્સ, સંસ્કૃત છે, સોશિયલ સાયન્સ છે. અને આ દરેકે દરેક પોસ્ટ માટે અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન માગેલું છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની સૌથી પહેલાં તો આપણે વાત કરીએ. હવે જે અહીંયા TGTમાં જે વેકેન્સી આવેલી છે હિન્દીમાં, તો રાઈટ, અહીંયા તમે જોઈ શકો છો હિન્દીમાં એક વેકેન્સી આવેલી છે. એના માટે શું શૈક્ષણિક લાયકાત માગેલી છે એ અહીંયા તમે જોઈ શકો છો. તો કેન્ડિડેટ શુડ હેવ ક્વોલિફાઈ ગ્રેજ્યુએટ ઇન વિથ હિન્દી સબ્જેક્ટ, એટલે કે હિન્દી સબ્જેક્ટ સાથે તમે ગ્રેજ્યુએટ થયેલા હોય તો એપ્લાય કરી શકશો. અથવા તો એના સમક્ષ કોઈ તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો એ સમક્ષ કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ. જેમ કે ડિગ્રી, ડિપ્લોમા કોઈ કોર્સ કરેલો હોય હિન્દી સબ્જેક્ટ તરીકે તો પણ તમે એપ્લાય કરી શકશો. ઓકે, અથવા તો BA BEd કરેલું હોય વિથ હિન્દી તો પણ તમે એપ્લાય કરી શકશો. ઓકે, જે એક વેકેન્સી આવેલી છે હિન્દીમાં એના માટે. અગર જો તમે એના માટે નથી કર્યું અથવા તો મેથ્સ તમારો મેઇન સબ્જેક્ટ મેથ્સ હતો તો મેથ્સ માટે પણ તમે જોઈ શકો છો. TGT ટીચર મેથ્સ, તો મેથ્સ કેન્ડિડેટ શુડ હેવ અ મિનિમમ ક્વોલિફાઈડ BSc BA વિથ મેથ્સ એન્ડ BEd. ઓકે, BSc કરેલું હોય અથવા BA કરેલું હોય એઝ અ મેથ્સ સબ્જેક્ટ, એઝ અ મેઇન સબ્જેક્ટ તમારો મેથ્સ હોય તો તમે એપ્લાય કરી શકશો મેથ્સ માટે, મેથ્સની જે એક વેકેન્સી આવેલી છે એના માટે. ઓકે, અને બીજું કે કોઈ એક્ઝામ નથી, ડાયરેક્ટ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે અને ઇન્ટરવ્યૂના આધારે જ તમારું સિલેક્શન થશે. અને બીજું ખાસ કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે અને કેટલી સેલેરી, કેટલું સ્ટાઇપેન્ડ મળશે એ પણ આપણે આગળ જોઈશું.
ત્યાર પછી TGT જે સાયન્સની જે પોસ્ટ આવેલી છે સાયન્સ સબ્જેક્ટ્સ માટે, તો કેન્ડિડેટ શુડ હેવ અ ક્વોલિફાઈડ BSc વિથ બાયોલોજી એન્ડ ફિઝિક્સ કેમેસ્ટ્રી. ઓકે, ખાસ સબ્જેક્ટ્સ અહીંયા જે સબ્જેક્ટ્સ આપેલા છે ખાસ ધ્યાનથી સમજો, BSc કરેલું હોવું જોઈએ બાયોલોજી ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી આ સબ્જેક્ટ સાથે, અથવા તો BEd કરેલું હોય તો પણ ચાલશે, આના સિવાય કોઈ એપ્લાય નહીં કરી શકે. ત્યાર પછી આગળ વાત કરીએ TGT સંસ્કૃત સબ્જેક્ટ હોય એમના માટે પણ તમે જોઈ શકો છો, સંસ્કૃત સબ્જેક્ટમાં ગ્રેજ્યુએટ ઇન વિથ સંસ્કૃત અથવા તો ઇક્વેલન્ટનું સર્ટિફિકેટ ધરાવતા કોઈ ડિપ્લોમા કોર્સ કરેલો હોય સંસ્કૃતનો તો પણ તમે એપ્લાય કરી શકો છો એઝ અ સંસ્કૃત મેઇન સબ્જેક્ટ. ઓકે, અથવા તો તમે ગ્રેજ્યુએશન વખતે કોઈ પણ BA કરેલું હોય ત્યારે તમે સંસ્કૃત સબ્જેક્ટ રાખેલો હોય મેઇન સબ્જેક્ટ તો પણ તમે સંસ્કૃત માટે એપ્લાય કરી શકશો. અથવા તો જે લોકોએ સોશિયોલોજી રાખેલું છે, અથવા તો જે લોકોએ સોશિયોલોજી નહીં સોશિયલ સાયન્સ રાખેલું છે એ લોકો માટે પણ તમે જોઈ શકો છો કે કયા કયા સબ્જેક્ટ્સ આપેલા છે. ગ્રેજ્યુએટ વિથ ટુ સબ્જેક્ટ આઉટ ઓફ હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ, સોશિયોલોજી એન્ડ જિયોગ્રાફી. તો આ બે કોઈપણ બે સબ્જેક્ટ હોય તમારી પાસે, જેમ કે સોશિયોલોજી હોય અથવા ઇકોનોમિક્સ હોય, આમાંથી કોઈ એક સબ્જેક્ટ હોય તો તમે સોશિયલ સાયન્સના ટીચર બની શકો છો. ઓકે, તો આ પ્રમાણે આપેલું છે સોશિયલ સાયન્સ માટે. સોશિયોલોજી આ સબ્જેક્ટ્સ ખાસ ધ્યાનથી ફરી એકવાર બોલું છું, હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ અથવા સોશિયોલોજી અથવા તો જિયોગ્રાફી, આમાંથી કોઈ પણ બે સબ્જેક્ટ્સ હોવા જોઈએ છે તમારા ગ્રેજ્યુએટ સાથે. ઓકે, વાત કરીએ એ કોમ્પ્યુટર સાયન્સ માટેની વાત કરી કે કોમ્પ્યુટર સાયન્સમાં જે વેકેન્સી આવેલી છે એક વેકેન્સી, એમાં શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે એ આપણે જોઈએ. તો એ છે 7th નંબર ઉપર અહીંયા આપેલું છે, BSc કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય અથવા તો BCA કરેલું હોય. ઓકે, બેચલર જે BCAનો કોર્સ કરતા હોય એ લોકો પણ એપ્લાય કરી શકે. ઓકે, તો બેચલર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો એ નથી કરેલું તો ડિગ્રી ઇન એની સબ્જેક્ટ્સ વિથ મેથેમેટિક્સ એઝ અ સબ્જેક્ટ એન્ડ 3 યર્સ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તમે BCA અથવા BSc નથી કરેલું કોમ્પ્યુટર સાયન્સમાંથી તો તમે ગ્રેજ્યુએટ હોય ને મેથ સબ્જેક્ટ સાથે અને ખાસ ડિપ્લોમા 3 વર્ષનો કોર્સ કરેલો હોય કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો તો પણ તમે એપ્લાય કરી શકશો. ઓકે, કોમ્પ્યુટર સાયન્સની પોસ્ટ માટે. તો આ તમે સંપૂર્ણ પેરેગ્રાફ વાંચી શકો છો જે લોકો એપ્લાય કરવા માંગતા હોય કોમ્પ્યુટર સાયન્સ માટે. હવે આગળ વાત કરીએ જે 4 વેકેન્સી આવેલી છે, 4 જે વેકેન્સી આવેલી છે, સૌથી હાઇએસ્ટ વેકેન્સી આવેલી છે આસિસ્ટન્ટ ટીચર પ્રાઇમરી ટીચર માટે. ઓકે, પ્રાઇમરી ટીચર માટે 4 વેકેન્સી આવેલી છે એની વાત કરે કે એમાં શું છે. હવે અહીંયા જે પ્રાઇમરી ટીચરનું તમે જોઈ શકો છો, ફોર પ્રાઇમરી ટીચર ધ કેન્ડિડેટ શુડ હેવ અ ક્વોલિફાય ઓફ ફોર પ્રાઇમરી ટીચર ધ કેન્ડિડેટ શુડ હેવ અ ક્વોલિફાય HSC વિથ PTC ઓર ઇક્વેલેન્ટ ઓર એબવ. એટલે કે તમે આ પ્રમાણેની HSC અથવા તો PTCનો કોઈ વિથ PTC કરેલો હોય અથવા તો એ પણ નથી કરેલું તો ઇક્વેલેન્ટ સર્ટિફિકેટ ધરાવતા હોય તો પણ એપ્લાય કરી શકશો. ઓકે, એન્ડ TET ક્લિયર કેન્ડિડેટ વિલ બી પ્રિફર્ડ. હવે અહીંયા મિત્રો અહીંયા શું લખ્યું છે, TET ક્લિયર કેન્ડિડેટ વિલ બી પ્રિફર્ડ, એટલે કે સૌથી પહેલાં જે લોકોએ TET એક્ઝામ ક્લિયર કરી હશે એ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ફોર પ્રાઇમરી ટીચરની વાત કરી રહ્યો છો. ઓકે, તો એ લોકોને પહેલાં પ્રાથમિકતા આપવામાં આવશે, એ લોકોના પહેલાં ચાન્સ લાગશે, પછી તમારા ચાન્સ લાગશે ફોર પ્રાઇમરી ટીચર એઝ અ તમે પ્રાઇમરી ટીચર એપ્લાય કરવા માંગતા હોય તો. ટર્મ્સ એન્ડ કન્ડિશન તમે ખૂબ સારી રીતે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો કે ગુજરાતી લેંગ્વેજ તમને ખૂબ સારી રીતે આવડવી જોઈએ, જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં આ તમને ટીચર તરીકે પોસ્ટ થઈ રહી છે, બરાબર, એટલે કે રિક્રુટમેન્ટ થઈ રહી છે. હવે આપણે સેલેરીની વાત કરી લઈએ કે કેટલી તમને સેલેરી એ કહેવાય કે મંથલી તમને કેટલું સ્ટાઇપેન્ડ મળશે. ઓકે, કેમ કે કોન્ટ્રાક્ટ બેઝ છે, TGT એટલે કે TGTના જેટલા પણ ઓલ સબ્જેક્ટ હતા એ બધા માટે તમને 26,250 રૂપિયા આપવામાં આવશે અને પ્રાઇમરી ટીચર તરીકે જો તમારું સિલેક્શન થાય છે તો 21,250 રૂપિયા તમને પર મંથ સેલેરી આપવામાં આવશે, બરાબર, પર મંથ. હવે અહીંયા ડોક્યુમેન્ટ કયા કયા રિક્વાયર માંગેલા છે અને કેવી રીતે એપ્લાય કરવાનું છે ફાઇનલી એની પણ આગળ નેક્સ્ટ વાત કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, તો એપ્લિકેશન શુડ બી ઇન પોઝિશન ઓફ ફોલોવિંગ ડોક્યુમેન્ટ એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યૂ. તો આ બધા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ છે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો. તો કયા કયા, બાયોડેટા હોય, બાયોડેટા તરીકે આધાર કાર્ડ છે, કોઈ ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ છે વગેરે વગેરે બાયોડેટા. ઓકે, પછી સ્ટાન્ડર્ડ પ્રૂફ ઓફ બર્થ ઓફ ડેટ છે, પછી એજ્યુકેશન ક્વોલિફિકેશનના સર્ટિફિકેટ લઈ જવાના છે, માર્કશીટ છે વગેરે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે વગેરે હોય. જો તમે કોઈ એક્સપિરિયન્સ ધરાવતા હોય કોઈ પ્રાઇવેટ ટીચર તરીકે અથવા તો કોઈ પણ, તો એ પણ એનું પણ પ્રમાણપત્ર લઈ જઈ શકો છો. અથવા તો વન સેલ્ફ એટેસ્ટેડ કોપી ઓફ ઓલ અબાઉટ ડોક્યુમેન્ટ, એટલે કે તમને એક એપ્લિકેશન ફોર્મ આપવામાં આવશે, આ એપ્લિકેશન ફોર્મ તમે અહીંયા જોઈ શકો છો. આ એપ્લિકેશન ફોર્મની સાથે બધા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના રહેશે. ઓકે, રિસન્ટ ફોટોગ્રાફી એટલે કે લેટેસ્ટ તમારા 2 ફોટોગ્રાફ્સ લઈ જવાના રહેશે. હવે અહીંયા જે આપેલું છે એડ્રેસ કે કયા એડ્રેસ ઉપર તમારે જવાનું રહેશે અને શું સમય આપેલો છે, કેટલા સમય આપેલો છે, ક્યારે પહોંચવાનું રહેશે, તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. વોક ઇન ઇન્ટરવ્યૂ ફોર સિલેક્શન પાર્ટ ઓફ પાર્ટ ટાઈમ ટીચર
ઓન કોન્ટ્રાક્ટ બેઝિસ વિલ બી હેલ્ડ રેલવે સેકન્ડરી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ વલસાડ ફ્રોમ 9 વાગ્યાથી ઓનવર્ડ્સ 12 એપ્રિલ. ખાસ યાદ રાખજો કે આ ડેટ આપેલી છે, ઇન્ટરવ્યૂની ડેટ 12 એપ્રિલ 2022 ફોર ટીચિંગ ધ સબ્જેક્ટ ગિવન અગેન્સ્ટ ઇચ. ઓકે, તો આ પ્રમાણેની તમારે એપ્લિકેશન ફોર્મ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, અને આ એપ્લિકેશન ફોર્મ આપ્યું છે એ પ્રમાણે અહીંયા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢવાની રહેશે અને સંપૂર્ણ ડિટેલ્સ તમારે ફિલ કરવાની રહેશે. ઓકે, અને આ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ ક્યાંથી મળશે તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો, તો હું તમને આ જે કહેવાય PDF સેન્ડ કરી આપીશ અથવા તો એની લિંક સેન્ડ કરી આપીશ, જેથી મેં ઇઝીલી પ્રિન્ટ કઢાવી અને ફોર્મ ભરી શકશો. ઓકે.